नमस्कार, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ નજર કરીશું ટોપ 25 ખબરો પર. રાજ્યમાં 3 દિવસ સુધી ઠંડીમાં મળશે રાહત. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. 3 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી. સુરતના પલસાણામાં ફેક્ટરીમાં ભીષણ આગ. વરેલી ગામમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી. કેમિકલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. સુરતના ઘનશ્યામનગરમાં બાપા સીતારામ ઇલેક્ટ્રિક ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનનું શટર તોડી આગ પર કાબુ મેળવાયો. ભરૂચના આમોદના સમની નજીક ટ્રકમાં આગ લાગી. અચાનક ટાયરના ભાગે આગ લાગતા દોડધામ મચી. સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબુ. દ્વારકાના રૂકમણી મંદિર પાસે પિકઅપ વાનમાં આગ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. ડોર ટુ ડોર કચરો ભેગી કરતી વાનમાં લાગેલી આગ બુઝાવાઈ. કોઈ જાનહાની નહીં. બનાસકાંઠાના દિયોદરના વખા તેરવાડા રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત. અન્ય 2 લોકોને ગંભીર ઇજા. મહેસાણાના બહુચરાજીના કાલરી ગામે ટ્રકનો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં ડ્રાઈવરનું મોત. ટ્રકમાં લોખંડની પ્લેટો ભરેલી હતી. ડાકોર તરફથી આવતી ટ્રકે ડાકોર પાસે 2-3 નાના વાહનોને ટક્કર મારી. ટ્રક ઉમરેઠ તરફ આવી. ટ્રકના ચાલક અને ક્લીનર નશામાં ચકચૂર હતા. ટ્રકની કેબિનમાંથી દારૂની બોટલ પણ મળી. અમદાવાદના સરખેજ સનાથલ હાઈવે ઉપર દીપડાનું મોત થયું. સરખેજ ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નિપજ્યું. 15 દિવસ પહેલા વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી. અમદાવાદના વસ્ત્રાલમાં મોડી રાત્રે પશુ પર હુમલાની ઘટના. જંગલી જાનવરે હુમલો કર્યો હોવાની આશંકા. ખેતરમાં જંગલી જાનવરના પંજાના નિશાન મળ્યા. પંચમહાલના કાલોલના સમડિયાની મોવાડી ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગ અને ખાનગી એનજીઓની ટીમોએ મગરનું રેસ્ક્યુ કર્યું. મગરના જોખમી રેસ્ક્યુના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. બનાસકાંઠામાં દારૂની રેલમછેલનો વિડીયો વાયરલ. ધાનેરામાં ઠેર ઠેર ધમધમી રહી છે દારૂની હાટડીઓ. બિંદાસ્ત વેચાતો અને પીવાતા દેશી દારૂના વિડીયો વાયરલ. ભરૂચમાં નિર્માણાધીન બિલ્ડિંગના બોરવેલમાં પડી જતા બાળકીનું મોત. બપોરે બાળકી ગુમ થયા બાદ રાત્રે બોરવેલમાંથી મૃતદેહ મળ્યો. ગુજરાત એટીએસે ગાંધીધામમાં થયેલ વેપારીનું અપહરણ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી 3 કરોડની ખંડણી માંગી હતી. સુરેન્દ્રનગરમાં તસ્કરોનું તરખાટ. પંચવટી કોમ્પ્લેક્સમાં અંદાજે 8-10 દુકાનો ઓફિસોના તાળા તૂટ્યા. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. મહેસાણાના બહુચરાજીની અંબિકાનગર સોસાયટી પાસે સોનીનો ધંધો કરતો વેપારી લૂંટાયો. બાઇક પર આવેલા 3 શખ્સો વેપારીને માર મારી લૂંટ કરીને ફરાર. બેગમાં 25,000 રોકડા હતા. જામનગરમાં ઈવા પાર્ક વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં એલસીબીએ 7 શખ્સોને દબોચી લીધા. 4 દિવસ પૂર્વે જૂની અદાવતમાં ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે ફાયરિંગ થયા હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો. બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા. ધારાસભ્ય અને મંત્રીની હાજરીમાં નિયમો ભૂલાયા. ચૂંટણીને લઈને યોજાયેલા સ્નેહમિલનમાં સામાજિક અંતર પણ ન જળવાયું. અરવલ્લીના મોડાસામાં ચૂંટણી પહેલા ગરમાવો આવી ગયો. કોંગ્રેસના 500થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ટીટોઈ 2 તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસને થશે નુકસાન. રાહુલ સોલંકીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પાણીનો કકળાટ. વાવના લોદરાણી માઇનોર કેનાલ 1માં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ. બેજવાબદાર તંત્રને જગાડવા ખેડૂતો કેનાલ પર ઢોલ વગાડ્યો. ધોરાજીમાં ફરી દૂષિત પાણીના વિતરણના મુદ્દે ગરમાવો આવ્યો. દૂષિત પાણીના વિતરણ કરાતું હોવાના આરોપ સાથે સ્થાનિકોમાં ભારે નારાજગી. પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોના આરોગ્ય સામે ખતરો. આજથી રાજ્યભરમાં સિનેમાઘર 100% ગ્રાહકો સાથે ખોલવાની છૂટ અપાઈ. પરંતુ રાજકોટમાં મલ્ટીપ્લેક્સ ધારકો માર્ચ મહિનાથી પોતાના સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ ખોલશે.
महुवा में धोरण 9 થી 11 ની શાળાઓ શરૂ થઈ. દરેક છાત્રો માટે થર્મલ ગન, સેનેટાઇઝર, માસ્ક ફરજિયાત. તો શાળામાં કોવિડ 19 ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન. જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી સમાજનું સંમેલન ભરાયું. સૌરાષ્ટ્ર કચ્છના કોળી સમાજના આગેવાનોએ આપી હાજરી. સુરતમાં માય ડેડ ઇઝ માય સુપરસ્ટાર કોન્સેપ્ટ સાથે અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ મેચમાં પિતા ક્રિકેટ રમશે અને બાળકો તેમનો ઉત્સાહ વધારશે.